ત્યારે એક અલગ જ અંદાજમાં અમે દર્શાવી રહ્યા છે ટી ટ્વેન્ટી વર્સિસ ભારત, અને આ જંગમાં અત્યારે ભારત ઉભરીને આવ્યું છે અને જોઈ શકાય છે કે ભારતમાં કુલ કોરોનાના 914 કેસ છે, તેની સાથે ભારત કોરોના સામેની જંગમાં અત્યારે રેન્ક 1 ઉપર છે. ત્યારબાદ બ્રિટન, ઈરાન, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ચીન, ઇટાલી અને અમેરિકામાં કે જેમાં 1 લાખથી પણ વધારે કેસ કોરોનાના નોંધાયા છે, પરંતુ આ તમામ દેશોની સરખામણીમાં ભારતે કરી બતાવ્યું છે અને હજી પણ લોકડાઉનને સફળ બનાવવામાં જો લોકોનો સહકાર મળશે તો ખાસ તો આ કોરોના સામેની જંગમાં આપણે જીતી જઈશું. અત્યારે આ કેસ છે ભારતમાં 914, બ્રિટનમાં 14,000થી વધારે, ઈરાનમાં 32,332, આટલા કેસીસ તમામ જગ્યાએ નોંધાયેલા છે. ત્યારે ટી ટ્વેન્ટી કોરોના વર્સિસ ભારત જેમાં નવા કેસ કેટલા નોંધાયા છે તે પણ આપને દર્શાવીએ. અલગ અલગ દેશો છે કે જ્યાં કોરોનાનો પ્રભાવ છે તેમાં ભારતમાં નવા કેસ 57 નોંધાયા છે, એટલે કે જે સંક્રમિત દર્દીઓ છે અને ચેપ ફેલાવવાની જે સંખ્યા છે તે પણ ભારતમાં કમ્પેરેટિવલી ઓછી દેખાઈ રહી છે. દક્ષિણ કોરિયા, મલેશિયા, સ્વિટ્ઝરલેન્ડ, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ, ઇઝરાયલ, જર્મની, આ તમામ જગ્યાએ જે કેસ છે તે વધારે નોંધાયા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જ્યારે કે ભારતમાં નવા કેસ માત્ર 57 છે. જો કે ભારતમાં પણ ગંભીરતા દાખવવી એટલી જ જરૂરી છે, લોકડાઉનનું સન્માન કરવું જરૂરી છે અને સ્વાસ્થ્ય મંત્રાલય પણ તેને લઈને ખૂબ જ સચેત પણ દેખાઈ રહ્યું છે. આ સાથે કોરોનાથી કુલ મોતનો આંકડો, તેમાં પણ ભારતમાં સૌથી ઓછા મોત થયા છે તે પણ જોઈ શકાય છે, કારણ કે સારવાર બાદ કોરોના સંક્રમિત દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં અત્યાર સુધી 20 મોત થયા છે, નેધરલેન્ડમાં 546, બ્રિટનમાં 759 અને આ બધા એ આંકડા છે. અત્યાર સુધી ઇટલીમાં સૌથી વધારે મોતનો આંકડો નોંધાઈ ચૂક્યો છે, 9,134 જેટલા મોત થઈ ગયા છે કોરોનાના કારણે. પરંતુ આ તમામની વચ્ચે આપણા દેશ ભારતમાં હજી પણ મોતનો આંકડો 20 પહોંચ્યો છે અને હજી પણ દર્દીઓ રિકવર થઈ રહ્યા છે તેવું પણ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. 17 દિવસ લોકડાઉનના હજી પણ બાકી છે. કોરોનાને નિયંત્રિત કરવામાં ભારતને એક થવું પડશે, દૂર રહેવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ અપનાવવું પડશે. આ તમામ જે પગલાં લેવાઈ રહ્યા છે તેના કારણે જ આ આંકડો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં ભારતમાં અત્યાર સુધી 20 મોત થયા છે, જ્યારે અન્ય દેશોમાં મોતનો આંકડો વધી ગયો છે. ત્યારે ભારતે આ જે જંગ છે તેમાં જીતવાનું છે. પ્રતિ 10 લાખની વસ્તીએ મોતનો જે આંકડો છે એ પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ. 10 લાખની વસ્તીએ ભારતમાં 0.4નો આ આંકડો છે. આ પણ આંકડો ખૂબ જ સૂચક છે, કારણ કે જે પ્રમાણે વસ્તી છે તે પ્રમાણે પણ ભારતમાં જે મોતની આ જે સ્ટેટિસ્ટિક જોવા મળી રહી છે તે 0.4 છે. બ્રિટન, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ, ઈરાન, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્પેન, ઇટાલી, આ તમામ જે આંકડો છે તે વધતો જાય છે અને તે પ્રમાણે પણ ભારતનો પ્રથમ રેન્ક તેણે બરકરાર રાખ્યો છે.